કોવિડ 19 કોરોનામાં થઈ રહેલા મૃત્યુ દેશમાં સરકાર દ્વારા જારી કરવામાં આવી રહેલા સત્તાવાર આંકડા કરતાં કોવિડ સ્મશાનમાં મૃતકોના થઈ રહેલી અંતિમ સંસ્કાર અનેક ગણા વધી હોવાની આંકડાકીય માહિતી સામે બીજેપીના વરિષ્ઠ નેતા સાંસદે ટ્વીટ કરી આ સમયે સરકાર સ્પષ્ટતા કરવા કે તેને નકારવા સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતમાં જે રીતે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તે જોતાં માત્ર ગુજરાત સરકારની જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુજરાતમાં બેકાબુ વધતા કેસો વચ્ચે મૃત્યુ પણ ગંભીર રીતે વધી રહ્યા છે. દેશમાં પણ આ સ્થિતિ છે ત્યારે સરકારના મૃત્યુના સત્તાવાર આંકડા કરતાં કોવિડ સ્મશાનગૃહમાં મૃતદેહોના થતા અંતિમ સંસ્કારની સંખ્યા અનેક ગણી વધી છે, જે અંગે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આંકડાકીય માહિતી સાથે ટ્વીટ કરી સરકારને સવાલ પૂછી મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોવિડ સ્મશાનમાં થતા અગ્નિસંસ્કારમાં 5-10 ગણા તફાવત અંગે ફોડ પાડવા કહ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટમાં સરકાર પાસે કોરોના મૃત્યુના સરકારી ઓછા આંકડા અને સ્મશાનમાં આવતા મૃતદેહ અંગે સ્પષ્ટતા માંગી છે. ભારતભરના જિલ્લાઓમાં કોવિડના મૃત્યુની સત્તાવાર ગણતરીઓ વિશેષ કોવિડ સાઇટ્સ પર લોકોના અંતિમ સંસ્કાર કરતાં અનેક ગણી ઓછી છે. આ અંગે સરકાર વાસ્તવિકતા જાહેર કરે કે આંકડાઓને નકારે તેમ પણ ટ્વીટ જણાવ્યું છે. દેશના જિલ્લાઓમાં સરકારી સત્તાવાર કોરોના મૃત્યુના આંકડા અને સ્મશાનમાં મોત અંગે સૌથી વધુ અનેક ગણી અસમાનતા સાથે મોખરે ભરૂચ જિલ્લો છે. સરકારી કોવિડ મોટના આંકડામાં ભરૂચ જિલ્લામાં 40 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા હોવાનું જારી કરાયું છે, જ્યારે કોવિડ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કારનો આંકડો 1000ને પાર કરી ગયો છે. દેશના જિલ્લામાં કોરોના મોતની સરકારી અને સ્મશાનની આંકડાકીય માહિતીમાં ભારે વિસંગતતામાં ગુજરાતમાં વડોદરા જિલ્લો 4 નંબર પર છે, જેમાં સરકારી સત્તાવાર મોત 375 છે, જ્યારે સ્મશાનમાં મૃતદેહનો અંતિમ સંસ્કારનો આંક અનેક ગણો વધારે છે.